ડીસામાં એક યુવતીને પ્રેમ લગ્ન કરવાની મોટી સજા મળી છે. દરજી સમાજની આ યુવતીએ માળી સમાજના યુવક સાથે એક વર્ષ અગાઉ લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્નથી નાખુશ યુવતીના પરિવારજનોએ આજે યુવતીના સસરિયા ઉપર હુમલો કરી તેના પરિવારના 15થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા છે. આ ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળ ઉપર પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા શહેરના હાઈવે વિસ્તારમાં આવેલી અમૃતનગર સોસાયટીમાં રહેતા માળી પરિવાર પર આજે હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. અને આ હુમલાનું કારણ પરિવારના મેહુલ માળીએ કરેલા પ્રેમ લગ્ન છે. મેહુલ માળીએ એક વર્ષ પહેલાં ડીસાની આશાપુરા સોસાયટીમાં રહેતી રિંકુ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ પ્રેમ લગ્નથી યુવતીનો પરિવાર નાખુશ હતો અને અવારનવાર યુવતીને પરત પિયર આવવા માટે દબાણ કરી રહ્યો હતો. પરંતુ યુવતી તેના પિયરિયાના વશ ના થતાં આજે રિંકુ નામની આ યુવતીના માતા શિલ્પાબેન અને પિતા રમેશભાઈ દરજી 20થી વધુ લોકો સાથે આ માળી પરિવાર પર હુમલો કરવા પહોંચી ગયા હતા. અને અમૃતનગરમાં રહેતા આ પરિવારના લગભગ 15 લોકોને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળ પર એકત્રિત થઈ ગયા હતા. બાદમાં આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. આ હુમલામાં રિંકુના દાદી સાસુ અને દાદા સસરા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત પરિવારના અન્ય સભ્યોને પણ ઇજાઓ પહોંચી હોવાથી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ હુમલો કેમ થયો તે અંગે ભોગ બનનાર રિંકુએ વધુ વિગતો આપી હતી. મેં 27/8/2020 લગ્ન કર્યા હતા. મને એક વર્ષથી લગ્ન કરે પણ દરરોજ ના મારા મમ્મીના 3-4 મહિના પછી ડીસામાં આવી. પછી મને કે મારે સમાધાન કરવું છે, તો હું સમાધાન કર્યું તો મને વાત કરી. મેં ફોનમાં વાત કરતી હતી દરરોજ. પછી મને કે તું ઘરે મળવાય. પછી મેં ના, હું હાલ ઘરે નહીં આવું, પછી આવીશ, એક વર્ષ પછી આવીશ. તો કે ના, કે હું તને મારી નહીં નાખું અમને તેમ એવું બધું. કે મેં તો હાર. પછી મને જબરજસ્તી ઘણી વખત મને કે તું મળવાય, તો હું રાજમંદિરમાં મળવા ગઈ હતી. ભાઈ મારી મમ્મી, મારી ફાઈ, મારા પપ્પા, મારા મોટે પપ્પા બધા ઘરે આ, મોટા પપ્પાના છોકરા બધા આવ્યા મળવા. પછી હું મળીને આવી રાજી ખુશી હતી. પછી ફેરથી કે તું ઘરે, મેં મને કે તું ઘરે આવ છે. મેં તો હું અઠવાડિયા પછી ઘરે આવીશ. તો મને અઠવાડિયા પછી મને જૂઠું જૂઠું બોલ્યો કે હું વાગડો જવાનું રહેવા, ઘરવાળા બધા વાગડો જાય, તું મળવા આવજે. મેં હાર. પછી 10 દિવસ પછી ઘરે વાગડો જ ગયા. પછી ફેરથી પાછા એમ મને જબરજસ્તી કે તું ઘરે. પછી મને તબિયત નથી હારી. મારી મમ્મી મને અશબ્દ બોલતી કે તને જીવડા પડશે, મને ગાળો બોલતી. પછી મેં મારી સાસુને ગાળો બોલતી હતી. પછી એને મારા સાસુએ એમ કીધું કે તમે શાની ગાળો બોલો હો, એવો તો ઘરે આવો મળવા. તો પછી મારી મમ્મી અહીંયા સોસાયટીમાં આવીને ગાળો બોલવા મળી, ન વસ્ત્ર બોલતી મને. પછી મારા સાસુને ગાળો બોલવા મળી. પછી તો મેં ફોન કર્યો, મેં તું વધારે પડતું ગાળો મત બોલ, નાખે હું અરજી આપી દઈશ. તો મને કે હું તારા ટોટિયા ભાગી નાખીશ, તારા મેહુલ લે હું મારી નાખીશ ને એવું બધું ધમકી આલવા મળે. પછી હું તારની 18 તારીખથી હું વાત નથી કરતી. અત્યારે મને 2-1.5 મહિનો જેવુંથી વાત કરે. એટલે પછી આ ઘરે આવ્યા પછી દરરોજના ફોન કરતા હતા કે હું એને નહીં વાત કરું. હું દેખું કેટલા દિવસ ફોન નહીં કરું. પછી અને અત્યારે ઘરે આવી ગયા. આવી તો પછી મને નીચે આવીને મને બોલાવવા મળ્યો. પણ હું ગણપતિ બાપાને આરતી કરતી. હા, મારી મમ્મી, મારી ફાઈ, મારા પપ્પા, મારો ભાઈ, મારા મોટા પપ્પાનો છોકરો, મોટા પપ્પા, પછી ભાભી, આ મોટી મમ્મી બધા, પછી જેકી મોદી, પછી કોક આદમી હતા, મારા ઘણા બધા હતા, 20-25 મારી ભાઈ અહીંયા ઘર. પછી મને પહેલાં બોલાવી, મને અંદર આવી. ભાઈ એને કોક છોકરો હતો બીજો, એ વિડીયો ઉતારતો હતો. પછી મને કે અહીંયા બેસ. પછી મારી ભાભી કે હું ફોન કરું, તો મારી મમ્મી આવીને કે તું કોને ફોન કરે. પછી હું અંદર જઈને છોરી મને અંદર જતી દરવાજો બંધ કરી દીધો. તો આ ભાભીને મારી ફઈએ થાપો મારી, ધોકો માર્યો. પછી મમ્મીને, મારી મમ્મી અને બધા, મારા પપ્પાને બધા ધોકા માર્યા, તોડફોડ કરીને કાચ તોડ્યા અને વોશ બેસિંગ તોડ્યું, દરવાજો તોડ્યો, બધું તોડ્યું. મમ્મીને વાગ્યું, બહેને વાગ્યું હે, આ બાપાને વાગ્યું, મને આ પગમાં વાગ્યું હે. હું અહીંયા કૂદકો મારતી હતી, મને પકડી મારો મોટા પપ્પાના છોકરાને પગ ખેંચ્યો. પછી નાની છોકરીને મારી, બધાને માર્યા. ઘરાય નાયરી બન ત્યાં આગળ હું મૂડું ધોતો હતો બરાબર ને. આ 20-25 જણા આવ્યા, એટલે તો 5 જણા આવ્યા કે નીતેશ ના પેલો રાહુલ, કેમ રાહુલ ઉપર શું હતું કે તમે શું લાગે કે મારા મૂળ બા લાગું છું બરાબર ને, તે મૂક ઉપર રહે. તો બીજા 4 જણા ડાયરેક્ટ મારા ઉપર હુમલો કરી માર્યો. કોઈ પૂછીને મને તો ખબર નહીં કે શું છે શું નથી, એ ખબર ના રહી મને. અત્યારે મને ખબર પડી કે આ દોઢ વર્ષ લગ્ન થયા ને એ બાબતને આ લોકો આવ્યા હતા. હે, અત્યાર પણ એમને લાકડા ને પાઇપો હતી અને દેખો એક એ હતા સાહેબ 20-25 જણા. હું એક માર મધ્યનું માથું ફૂટી ગયું, મને લાગ્યું, આ મારા પિતાજી એમને લાગ્યું, પછી આ છોકરીને લાગ્યો, મારી બહેન લાગ્યું, મારી ઘરતીને લાગ્યું, બધાને લાગ્યું સાહેબ. આ ઘટના બનતા શહેરના અમૃતનગર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને ઘટનાસ્થળ પર પોલીસ પણ પહોંચી ગઈ હતી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે તે પહેલાં હુમલો કરવા આવેલા હુમલાખોરો ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
અને બાદમાં ઇજાગ્રસ્તોને પોલીસે ખાનગી વાહનો મારફત સારવાર માટે ખસેડીને આ ઘટનાની પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। પરંતુ ડીસામાં બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવી નાખ્યા છે। આ રીતે જાહેરમાં અસામાજિક તત્વો લોકો પર હુમલો કરી દેતા હોય ત્યારે એ વાત તો સ્પષ્ટ છે કે ડીસામાં અસામાજિક તત્વોને હવે પોલીસનો કોઈ પણ જાતનો ડર રહ્યો નથી, જે બાબત પોલીસ માટે પણ ખૂબ જ શરમજનક છે।